नमस्कार विद्यार्थी मित्रों, काउंटडाउन एजुकेशन में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक हार्दिक स्वागत है। डिसेम्बर 2020 में लेवायेली सामयिक मूल्यांकन कसोटी विषय गणित धोरण 5 जे कुलगुण 25 मार्क नु जे मित्रों पेपर हतु एनु संपूर्ण सोल्यूशन करवा तरफ आपणे अत्यारे जई रह्या छीए। तो चालो मित्रों शुरुआत करिए। प्रश्न एक, नक्शो जोई तेना नीचेना प्रश्नोना जवाब लखो। अहीं आपणे गुजरातनो नक्शो आपेलो छे अने केटलाक प्रश्नो आपेला छे जेना आपणे जवाबो आपवाना छे। प्रश्न नंबर एक, अमदावादथी नर्मदा जता कया कया जिल्लामांथी आपणे पसार थवू पड़े छे। नक्शामां जोता आपणने मालूम पड़े छे के खेड़ा, आणंद अने वडोदरा। बीजो सवाल, कच्छथी अरवल्ली जिल्लो कई दिशामां आवेलो छे? तो नक्शामां जोईता आपणने ख्याल आवे छे के कच्छथी अरवल्ली जिल्लो पूर्व दिशामां आवेलो छे। વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 3 ની, મોરબીને કયા કયા જિલ્લાની હદ છે એ અડે છે, હદ એટલે કે સરહદ? તો જવાબમાં આવશે મિત્રો કે મોરબીને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને કચ્છ જિલ્લાની હદ અડે છે। ત્યાર પછીનો ચોથો સવાલ જોઈએ, પાટણની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે? તો પાટણની ઉત્તરે બનાસકાંઠા જિલ્લો આવેલો છે। પાંચમો સવાલ, દરિયાકાંઠો જેની હદને અડતો હોય એવા બે જિલ્લાના નામ લખો। ચાલો, દરિયાકાંઠો ક્યાં ક્યાં આપણને ટચ થાય છે? તો સ્પષ્ટ દેખાય છે કે કચ્છ અને ગીર સોમનાથ। આગળ જઈએ મિત્રો પ્રશ્ન નંબર 2, અહીં 1 સેન્ટીમીટર માપવાળી જાળી પર મીણબત્તીનું ચિત્ર આપણને દોરેલું આપેલું છે। આ ચિત્રને બાજુમાં આપેલ જે 2 સેન્ટીમીટરના માપવાળી જાળી છે એની અંદર આપણે દોરવાનું છે। તમે દોરેલું જે મીણબત્તીનું ચિત્ર છે એ મૂળ ચિત્ર કરતાં કેટલા ગણું છે એ આપણે જણાવવાનું છે। ચાલો, અહીંયા આપણને એક ચિત્ર ઓલરેડી પેપરમાં આપેલું હતું, જે આપેલું હતું મિત્રો એ હતું 1 સેન્ટીમીટરની અંદર, અને 2 સેન્ટીમીટર ખાનાવાળું જે છે એની અંદર આપણે બીજું મોટું એની જેવું સેમ દોરવાનું હતું, બરાબર? તો આ સરસ મજાનું આપણે એની જેવું જોઈ જે ખાનામાં જેટલું માપ જ્યાં હોય ત્યાં જ લઈ અને આપણે આ વસ્તુને મીણબત્તીને ડ્રો કરી દીધી, બરાબર? હવે મિત્રો સવાલ આપણને એ આપેલો છે કે 1 સેન્ટીમીટર માપવાળી જાળીવાળી તો આપણને આપેલું હતું અને આપણે દોરવાનું કેટલા હતું? તો કે 2 સેન્ટીમીટરમાં। તો એના આધારિત જ આપણને પ્રશ્ન પૂછેલો છે કે દોરેલ મીણબત્તીનું ચિત્ર મૂળ ચિત્ર કરતાં કેટલા ગણું મોટું છે। તો 1 સેન્ટીમીટરનું બમણું કરીએ તો 2 સેન્ટીમીટર આવે, એટલે આપણે જવાબની અંદર લખીશું કે મીણબત્તીનું ચિત્ર મૂળ ચિત્ર કરતાં 2 ગણું મોટું છે। જો વિડીયો પસંદ આવતો હોય મિત્રો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આગળ જઈએ, પ્રશ્ન નંબર 3, નીચેના નકશાને ધ્યાનથી જુઓ અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। નકશાની અંદર આપણને જે વસ્તુ આપેલી છે એને ધ્યાનથી જોવાની છે અને આના આધારે આપણને પ્રશ્ન પૂછેલા છે એના આપણે જવાબ આપવાના છે। ચાલો શરૂઆત કરીએ। લાઇબ્રેરીની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે? તો નકશાની અંદર જોતા આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે લંબાઈ 2×5 એટલે કે 10 મીટર અને પહોળાઈ 2×5 એટલે કે એ પણ 10 મીટર છે, એટલે કે લંબાઈ અને પહોળાઈ બંને 10 મીટર છે। બીજો સવાલ, કાર્યાલયની પૂર્વ દિશા તરફ શું છે? તો આપણે કાર્યાલય બાજુ જઈશું તો ત્યાંથી પૂર્વ દિશા તરફ આપણને શું દેખાય છે મિત્રો? બગીચો દેખાય છે, તો આપણે જવાબની અંદર લખીશું બગીચો। ત્યાર પછી આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 3 ની। હવે એવું પૂછ્યું છે મિત્રો કે બગીચાની પહોળાઈ કેટલી છે? તો એનો જવાબ આવશે, પહોળાઈ છે 4×5 એટલે કે 20 મીટર છે। ચોથો સવાલ, ધોરણ 7ના વર્ગખંડની સામે કયા ધોરણનો વર્ગખંડ આવેલો છે? તો નકશામાં જોતા આપણને ખ્યાલ આવે છે કે ધોરણ 7ના વર્ગખંડની સામે ધોરણ 4નો વર્ગખંડ આવેલો છે। પાંચમો સવાલ, સભા મેદાન અને રમતના મેદાનમાંથી કોનું ક્ષેત્રફળ વધુ છે?
तो बन्ने ना क्षेत्रफळ आपणे नक्शानी अंदर जोईए तो आपणे स्पष्ट ख्याल आवे छे के रमतना मैदाननुं क्षेत्रफळ छे जे सभा मैदान करता वधारे छे। प्रश्न नंबर 4 नीचे आपेला आकारो ध्यानथी जुओ अने जे आकारोने वाळवाथी समघन बनतो होय तेनी नीचे हा लखवानुं छे तथा समघन ना बनतो होय एनी नीचे ना लखवानी छे। अहींया आपणने केटला आकारो आपेला छे मित्रो जेमांथी समघन बने छे तेनी नीचे आपणे हा लखीशुं जेमां नथी बनता एनी नीचे आपणे ना लखीशुं। चालो पहेली आकृतिनी वात करीए तो आपणने જોતા ખ્યાલ આવે છે આપણે અભ્યાસ કરેલો છે કે આમાંથી સમઘન બને ન એટલે આપણે લખીશું ના। બીજી આકૃતિમાંથી સમઘન બને છે હા બને છે તો આપણે જવાબમાં લખીશું હા। ત્રીજી આકૃતિમાંથી સમઘન બને છે તો કે હા સમઘન બને છે તો અહીંયા આપણે લખીશું હા। આગળ વાત કરીએ એમાંનેમાં મિત્રો તો ચોથો જે આકૃતિ આપણને આપેલી છે તેમાંથી સમઘન બને છે હા બને છે તો જવાબમાં લખીશું હા। અને ત્યાર પછી પાંચમી આકૃતિમાં સમઘન બને છે તો કે બનતો નથી એટલે જવાબ આવશે ના। આગળ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 5 અ સમઘનનું વાસ્તવિક ચિત્ર અહીંયા આપણને બનાવવાનું કીધેલું છે તો સમઘનને જો વાસ્તવિક રીતે જોવા જઈએ તો આપણને બધાને ખ્યાલ છે કે જે એની પાછળની વસ્તુ જે ભાગ આવે છે આપણને દેખાતો નથી એટલે એવા ભાગને આપણે ડોટેડ લાઈન વડે દર્શાવેલો છે। હકીકતમાં જે બ્લેક બોર્ડર છે એટલો જ ભાગ આપણને દેખાય છે ડોટેડ લાઈન વાળો ભાગ આપણને દેખાતો નથી તો સમઘનનું આ વાસ્તવિક ચિત્ર છે તમે જોઈ શકો છો। હવે વાત કરીએ બોની તો નીચે આપેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો બરાબર અહીંયા આપણને પેપરની અંદર આ ખોખું આપણને આપેલું છે હકીકતમાં આનું વાસ્તવિક રીતે જોવા જઈએ જેવી રીતે આપણે સમઘન જોયું કે પાછળ અમુક વસ્તુ છે જે આપણને નથી દેખાતી અને આપણે ડોટેડ લાઈન વડે દર્શાવી હતી એવી જ રીતે આ ખોખાની વાત કરીએ તો ખોખામાં પણ આપણે એ જ વસ્તુ દર્શાવેલી છે કે પાછળનો જે ભાગ છે એ પણ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા હોવા જોઈએ। આ વિડીયોને સંપૂર્ણ સોલ્યુશન તમે ધ્યાનથી જોયું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો। અને આ વિડીયોની લિંકને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલ ફેમિલી સર્કલની અંદર શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી અને ત્યાર પછી બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી કરી નવા સોલ્યુશન અપલોડ થાય તો સૌ પ્રથમ તમને નોટિફિકેશન મળી જાય જેથી કરી બધાની પહેલા તમે સોલ્યુશન પ્રાપ્ત કરી શકો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આપનો દિવસ શુભ રહે જય શ્રી કૃષ્ણ।